કેમ છું બાર મિત્રો? તો આજે ધોરણ 4 વિષય આસપાસની અંદર ભાગ 2 ની અંદર ઘરમાં થતા ફેરફાર વિશે આપણે શીખીશું. કે બાર તમે પહેલા આપણે શીખી ગયા હતા કે પહેલા નીલાભાઈ પાકિસ્તાનમાં રહેતા હતા અને એ લોકો ભારતમાં આવી અને એમને કેવા પ્રકારનું મકાન બનાવ્યું. હવે બાર મિત્રો, સમય જતાં મકાનમાં પણ પરિવર્તન આવતું હોય છે એ વિશે આપણે શીખીશું. બદલાતો સમયે પાઠની અંદર ઘરમાં થતા ફેરફારો આપણે જોઈએ. સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા હતા. હવે બા બાપુજી મને પરણાવવા માંગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ. સમય ઘણો વીતી ગયો. હવે નીલાભાઈની ઉંમર લગ્ન કરવા જેવી થઈ ગઈ એટલે લગ્ન પહેલાં એ લોકો ઘરની મરામત કરવા માટે વિચારતા હતા અને એક રૂમ વધારે બનાવવો જોઈએ તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. હવે એ વખતની વાત છે કે જ્યારે લોકો શહેરની અંદર સિમેન્ટ વાપરવા માંડ્યા હતા અને એમને પણ એક રૂમ વધારે બનાવવું હતું. તેઓ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘરો બને છે. અમે પણ વિચાર્યું કે અમારાએ સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. પહેલાં એમને ઘર બનાવ્યું હતું એ માટીમાંથી બનાવેલું હતું. હવે એ લોકો ઘર બનાવવા જઈ રહ્યા છે અને શાનો ઉપયોગ કરવા માગે છે તો સિમેન્ટનો, અને એક રૂમ પણ વધારવા માગે છે. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. હવે એમને સમય બદલાયો. એ વખતે પહેલાં છત શાની હતી તો લીમડાની ડાળીઓ અને છણના કોથળાની, અને હવે બીજી વાર જ્યારે તેઓ રિનોવેશન એટલે કે મરામત કરાવવા માગે છે ત્યારે છત લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરવા માગે છે. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી. અમે તેનાથી દિવાલો બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. આ વખતે એમને પકવ્યા વગરની ઈંટો, લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરીને છત એ બનાવી અને પકવ્યા વગરની ઈંટોથી એમને દિવાલો બનાવી. અમારે હવે દિવાલ પર લીંપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાવતા હતા. અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી. એક રૂમ તો અલગથી બનાવ્યો અને આંગણામાં બીજું એક રસોડું પણ બનાવ્યું. હવે દિવાલો ઉપર પહેલાં જે માટીથી લીંપણ કરતા હતા એ હવે એમને ચૂનાનો ઉપયોગ કરી અને દિવાલોને ચૂનો લગાવતા હતા. આંગણામાં એક નાનું રસોડું બનાવીને ચૂલો એમાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની વ્યવસ્થા પણ એમને કરી દીધી. પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા કે રસોડામાં નીચે બેસતી, અમે બધો રસોડામાં ચટાઈ પર એક સાથે જમવા બેસતા. તે ખૂબ જ ખુશીનો સમય હતો. આ તમે જોઈ શકો છો કે એમની પત્ની કેવી રીતે નીચે રસોડામાં રસોઈ કરે છે અને બધા એક સાથે ચટાઈ ઉપર બેસીને જમે છે. એ વખતેનો ખુશીનો સમય હતો. તે દિવસોમાં કેટલાક લોકો સ્વચ્છ કરવા ખુલ્લા ખેતરોમાં જતા હતા. ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલોથી નાનું શૌચાલય બનાવ્યું હતું. એ વખતે નીલાભાઈએ પણ પોતાના ઘરના પાછળ એક બેલોથી નાનું શૌચાલય બનાવ્યું હતું. એ લોકો ખેતરોમાં કે ખુલ્લા મેદાનોમાં જતા નહોતા. હવે આ થયો બીજી વારનો ફેરફાર. હવે છે વધુ બદલાવ. બે વાર તો મકાન એમને મરામત કરાવી, હવે ત્રીજી વાર વધુ બદલાવ. મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો. સમય વીતતો ગયો. બાળકો થોડું ઘણું ભણ્યા. 20 વર્ષ પહેલાં અમારી દીકરી જમીના લગ્ન થયા અને તે સાસરે રાખુ ગામે ચાલી ગઈ. એમને પોતાના સંતાનો મોટા થયા અને એમને પણ પરણાવ્યા. જ્યારે દીકરા લાખાના લગ્ન થયા અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું
જોઈએ. ઘરમાં એક વ્યક્તિનો વધારો થાય છે એ વખતે ફરીથી એ લોકો ઘરને મરામત માટે તૈયાર થાય છે. પહેલાં કાચી ઈંટો વપરાતી હતી ઘરની અંદર, અને હવે નવી વાર ફરીથી રિનોવેશન જ્યારે મરામત કરાવી છે ત્યારે શું શું ફેરફાર થાય છે તે જોઈએ. હવે ત્રીજી વાર જ્યારે એ લોકો ઘરમાં મરામત કરાવે છે ત્યારે દરેક પાકી ઈંટો વાપરતા હતા. અમે પણ દિવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો અને છત માટે વાંસા નળિયાના બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. પહેલાં વાંસાનો ઉપયોગ થતો, નળિયા અને વાંસાનો ઉપયોગ થતો, હવે પાકી છત માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી, રસોડું મોટું બનાવ્યું, લાખાણી પત્ની માટીનો ચૂનો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે કારણ કે તે ગેસ સ્ટવ પર રસોઈ બનાવે છે. હવે ત્રીજી વારનો ફેરફાર તમે જોઈ શકો છો કે પાકા મેદાનને પાકા મકાન બનાવવા માટે વપરાતી વસ્તુઓ લોખંડ, કપચી, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરે છે. શૌચાલયમાં પાણી કચરા નિકાલ માટે પાઇપ મૂકે છે, રસોડું મોટું બનાવે છે, પત્ની માટીનો ચૂલો ઓછો વાપરે છે કારણ કે ખિસ્સાના ઉપર બનાવે છે રસોઈ, તો ગેસ સ્ટવ પર રસોઈ બનાવે છે. હવે આ થયો ત્રીજી વારનો બદલાવ, અને હવે છેલ્લે નવી વસ્તુઓ જોઈએ. મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે, તેને હવે નવું ઘર બનાવ્યું છે. આ છે ચોથી વારનો ફેરફાર કે એમના દીકરાનો દીકરો જુદો થયો એટલે એમને નવું ઘર બનાવ્યું. તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય તેમાં જુદી જુદી સુવિધાઓ ઘણી જોવા મળે છે. તે નવી પેઢીનો દીકરો છે, તેને હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાઓવાળું ઘર બનાવ્યું છે, જે બનાવવું અમારા માટે અઘરું હતું. હવે એમના દીકરાના દીકરાએ કેવું ઘર બનાવ્યું, તે મોટી મોટી ઇમારતો હોય છે જ્યાં સુવિધાઓ ભરપૂર હોય છે, ત્યાં શૌચાલય, રસોડું સુવિધાઓવાળું ઘર મોટું બનાવ્યું છે. તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો. થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. તેને બાથરૂમના રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો. તમે અત્યારના ઘરોની અંદર જોઈ શકો છો કે ફક્ત નાહવા ધોવા માટે સંડા શૌચાલય અને બાથરૂમમાં ફરીથી રિનોવેશન કરાવીને એમને ટાઇલ્સનો ઉપયોગ કર્યો જેમાં ખૂબ ખર્ચો થઈ જાય છે. હું હવે 80 વર્ષનો થયો. આ બધા વર્ષોમાં મેં ઘણો બધો ફેરફાર જોયા છે. સમયની સાથે એ એમના મકાનની અંદર પણ ફેરફાર કરતા જાય છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. અત્યારે અલ્યાનો ટમંડો ગામમાં મકાનો કેવા હશે, મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો કયો હશે. જો તે પહેલાં રહેતા હતા તો તેમના મકાનો કેવા હશે અને એમના મિત્રો શું કરતા હશે એ વિશે નીલાભાઈ વિચાર કરે છે. હવે અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નના જવાબ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.